અપેક્ષા રાખવાનું બંધ કરી દો કોઈ ખેદ નહીં રહે એવું છે કે હું પથ્થર ઉપર ફેંકું સદગુરુ હું પથ્થર ઉપર ફેંકું તો એ મારા માથા પર કેમ પડે છે વેલ આ ગ્રહ પર તો આવું જ થવાનું છે જો તમારે આમ ન થવા દેવું હોય તો તમારે આ ગ્રહનું વાતાવરણ છોડીને તેની બહાર પથ્થર ફેંકવો પડશે તો તે સીધો ઉપર તરફ પ્રયાણ કરશે અહીંયા તો આ પ્રમાણે જ થશે તમે જો ઉપર ફેંકશો તો તમારા માથા પર જ પડવાનો નહીં તમે એ વ્યક્તિઓ જેવા છો જે સોલિટર રમે છે હા આ સોલિટર રમવા જેવું જ છે આવું બને છે કારણ કે તમે એ વ્યક્તિઓ જેવા છો જે મુંબઈની ગલીઓમાં ડ્રાઇવિંગ કરવા માગે છે પણ પોતાના વાહનની તેને કોઈ જ માહિતી નથી તમને ચલાવતા નથી આવડતું પણ તમે કોઈ કાર કે મોટરસાયકલ લઈને ડ્રાઇવિંગ ચાલુ કરી દો છો મોટરસાયકલ તો કદાચ ચાલશે જ નહીં પહેલીવારમાં જ તમે પડી જશો કાર હજુ પણ થોડી સહેલી છે કોઈ પણ તેને આગળ ધપાવી શકે છે કારણ કે તેને ચાર પૈડા છે તો જો તમે ચલાવો પછી તમે કહેશો કે સદગુરુ હું ચલાવું તો છું પણ મને ખૂબ બીક લાગે છે અને રસ્તા પર લોકો મરી રહ્યા છે હું શું કરું વેલ એવું જ બનશે તો જો તમારે ડ્રાઈવ કરવું હોય તો થોડો સમય ફાળવો વાહનને ચલાવતા શીખો રોડ ઉપર જતા પહેલાં આવું તમારા જીવન માટે પણ છે તમારા જીવનની શરૂઆત કરો તે પહેલાં થોડો સમય ફાળવો અને આ મશીન વિશે થોડું શીખવાનો પ્રયત્ન કરો આ શરીર અને આ મન તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે કેવી રીતે સૌથી સારી રીતે ચાલશે તે માટે સમય નહીં ફાળવવો જોઈએ હવે તમે જીવનમાં જંપલાવી દીધું અને મેં અપેક્ષા રાખી અને મને નાકામયાબી મળી દેખીતી રીતે અવાસ્તવિક છે કે નહીં તો જો હું અપેક્ષાઓ નહીં રાખું તો હું કદાચ કંઈ કરી જ નહીં શકું તે પણ સત્ય નથી તમે કંઈ ને કંઈ તો કરવાના જ છો મધમાખીઓ પક્ષીઓ કીડીઓ હાથીઓ કંઈક ને કંઈક તો કરે જ છે ખરું ને તેઓ જે કરી શકે છે તે નથી કરી રહ્યા તમે પણ આટલું જ કરી શકો છો જે તમે કરી શકો છો તે કરો છો જે નથી થતું તે નથી કરી શકતા તો અમે તમને ઈશા યોગ શીખવ્યો જેથી તમારા બાકીના અનિષ્ટો નીકળી જાય સમજ્યા તમે તમે જો તમારી આસપાસની બધી વસ્તુઓને જોઈ શકો સમાંતર રીતે તો તમે જે કંઈ કરી શકો છો બધું જ કરશો અને જે નથી કરી શકવાના તે એમ પણ નહીં કરો શું પ્રોબ્લેમ છે આખું અસ્તિત્વ આ જ રીતે કાર્ય કરે છે નહીં તમે આ ગ્રહને ઊંધા ફરવાનું કહેશો તો તે ફરશે તો પૃથ્વીમાં પણ આમ નથી કરી શકવાની તો તમે તો ખૂબ નાનો ભાગ છો એવું નથી પૃથ્વી આ પ્રમાણે ફરે છે કાલે સવારે તમે કહેશો કે આમ ફરે તો એ ફરશે ના તો શું મોટી વાત છે તમે એ જ કરશો જે કરી શકવાના છો તો તમે એકવાર આ સમજશો તો તમારી આખી જિંદગી એ કાર્યક્ષમતા પર કેન્દ્રિત થઈ જશે નાની નાની અપેક્ષાઓમાં તમે સમય જ નહીં બગાડો જીવન જેવી રીતે ચાલવું જોઈએ તેવી રીતે ચાલશે તમારી અપેક્ષા પ્રમાણે નહીં જીવન ચાલે છે કારણ કે તમે સમર્થ છો અમુક રીતે પોતાની જાતને સમર્થ બનાવવાના સ્થાને તમે સમય બગાડી રહ્યા છો નાની નાની અપેક્ષાઓમાં તો આકર્ષક અપેક્ષાઓ રાખવાના સ્થાને તમારો સમય આને કુશળ બનાવવામાં આપો તમારી જેટલી ક્ષમતા છે તેટલું જ તમે કરશો તેનાથી વધારે કરી શકશો કોઈ પણ વ્યક્તિ પોતાની ક્ષમતાથી વિશેષ કરી શકે છે ના પણ એટલું છે કે તમારી ક્ષમતામાં વધારો થઈ શકે છે તમારી ક્ષમતામાં વધારો કર્યા વગર તમે અપેક્ષાઓ રાખો છો એ મૂળભૂત રીતે જ ખોટું છે હા કે ના નહીં એ મૂળભૂત રીતે જ ખોટું છે હવે મારે સાત સેકન્ડમાં સો મીટર દોડવું છે તમારે આવો વિચાર જ ના કરાય તમારે ફક્ત તમારા પગ અને ફેફસા પર કામ કરવાનું છે અને દોડવાનું કદાચ તમે છ સેકન્ડમાં પણ દોડી લો કોને ખબર સમયની કેમ ચિંતા કરો છો તમે તમારા પગને જેટલું શક્ય હોય તેટલા શક્તિમાન બનાવો અને બસ દોડો અને તેનો આનંદ ઉઠાવો આપણને નથી ખબર કેટલો સમય લાગશે એકવીસ મિનિટ તો તમારું જીવન અપેક્ષાઓ બાંધવામાં બરબાદ ન કરતા કારણ કે આ અપેક્ષાઓ ખરેખર તમારી પોતાની પણ નથી તમે તમારા પાડોશીને જોઈને તમારી માટે અપેક્ષાઓ બાંધો છો આ ખરેખર ખૂબ જ ભરી રીત છે પોતાનું જીવન નિર્માણ કરવા માટે કારણ કે આ અપેક્ષાઓ તમારી પોતાની પણ નથી હું કહું છું તમને મનુષ્યનું મગજ એવું છે કે માની લો કે મુંબઈમાં દરેક પાસે એક જ પગ છે તમારી પાસે બે છે પણ બાકીના બધા પાસે એક જ છે અને બધા લંગડાઈને ચાલે છે તમે પણ આવું જ કરવા માગશો તમારે જરૂર છે કારણ કે તમારી આસપાસના લોકોને જોઈને તમે અપેક્ષાઓ બાંધો છો તો કોઈ અપેક્ષાઓની જરૂર નથી ફક્ત પોતાને સમર્થ કરો જે કંઈ પરિસ્થિતિ હશે તે પ્રમાણે તમે કરશો તમારે ફક્ત આટલું જ કરવાનું છે તમારું શરીર અને તમારા મનને એ રીતે બાંધો કે તમે તેનો ઉપયોગ મહત્તમ કક્ષાએ કરી શકો તો જે કંઈ પરિસ્થિતિ તમારી આસપાસ બને છે તે પ્રમાણે તમે વર્તો એ રીતે નહીં કે જેનું તમને આકર્ષણ છે તમે જાણો છો હાલમાં એક જુદા જ પ્રકારની શિક્ષણ પ્રણાલી અમે ઈશામાં ચાલુ કરી છે જેનું નામ છે સંસ્કૃતિ ત્યાં કોઈ ઔપચારિક શિક્ષણ નથી તેઓ બસ યોગ શાસ્ત્રીય સંગીત શાસ્ત્રીય નૃત્ય સંસ્કૃત ભાષા ઇંગ્લિશ ભાષા અને માર્શલ આર્ટ્સ આટલું શીખે છે આ બાળકોને કંઈ નથી આવડતું પણ તમે એમને જુઓ સંપૂર્ણ રીતે આ પ્રમાણે અમે તેમને ફક્ત તેમના શરીર અને તેમના મનનો ઉપયોગ તેની મહત્તમ કક્ષાએ કરતા શીખવીએ છીએ તમે જોશો કે તેઓ જ્યારે અઢાર વર્ષના થશે ત્યારે અસાધારણ મનુષ્યો બની જશે કારણ કે તમારી સફળતા દુનિયામાં ભૌતિક દુનિયામાં સફળતા આટલી જ છે કે તમે તમારા શરીરનો અને મનનો ઉપયોગ કેટલી અસરકારક રીતે કરી શકો છો તેટલું જ છે બસ બસ આટલું જ છે થોડા જ્ઞાનની જરૂર પડે છે પણ જ્ઞાન તો તમને ઇન્ટરનેટ પરથી મળી રહે છે મગજમાં રાખવાની જરૂર જ નથી બધું છે જ નેટ પર સિવાય કે તમારે કોઈ ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ કરવાની હોય અને તેની માટે જ્ઞાન મેળવવાની જરૂર હોય પણ તે પણ મેળવી જ શકો છો મારું એવું માનવું છે કે આખી શિક્ષણ પ્રણાલી જે લગભગ વીસેક વર્ષની થાય છે અત્યારે તેને પાંચથી છ વર્ષમાં આવરી લેવાય જો લોકોમાં અમુક સ્તરની માનસિક યોગ્યતા હોય અને દરેક મનુષ્ય લગભગ દરેક મનુષ્યો ફક્ત એવાને છોડીને જેમને કોઈ માનસિક બીમારી હોય એ સિવાયના દરેક મનુષ્યો આમ કરવાને કાબિલ છે જો તમે તમારી મૂર્ખ અપેક્ષાઓ બાજુ પર રાખી દો જે તમને નિર્બળ બનાવે છે કારણ કે તમારી અપેક્ષા એ છે કે કોઈ વ્યક્તિ કંઈ પણ કરે તમે તેનાથી એક કદમ આગળ રહેવા માગો છો પછી ભલે તે નકામી બાબત હોય તમે અપેક્ષા બાંધતા ન ફરો તમે ફક્ત તમારું શરીર અને મનને બાંધવાનું કામ કરો અને પોતાને સક્ષમ કરો તેનો સંપૂર્ણપણે ઉપયોગ કરવામાં અમે નથી જાણતા તમે કેવી રીતે ઉપયોગ કરશો તમે આ દુનિયામાં જે કંઈ કાર્ય કરો છો તે પરિસ્થિતિને અનુરૂપ થવું જોઈએ બરાબર કાર્ય એ હંમેશા પરિસ્થિતિ પ્રમાણે હોય તમારા પ્રમાણે નહીં તમે જો આટલું સમજી લો તો કોઈ અપેક્ષાઓ નહીં હોય તમે ફક્ત એ જ કરશો જે કરવું જોઈએ એક આપેલી પરિસ્થિતિમાં તમે એ જ કરશો જે તમારે કરવું જોઈએ બસ તમે જો મુંબઈમાં હશો તો તમે શેર બજાર વિશે શીખી લેશો અને જો કન્યાકુમારીમાં હશો તો માછલી પકડતા શીખી લેશો તમે આ પણ સારી રીતે કરશો તમે તે પણ સારી રીતે કરશો ભલે તમે ગમે ત્યાં હો બસ આ જ વસ્તુ છે કે નહીં